नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला विद्यापीठ द्वारा चलते स्टार बेंच में आपनो हार्दिक स्वागत छे। आंकड़ा शास्त्र जे आपने चैप्टर अत्यारे चालू छे तेमा अत्यार सुधी आपने मध्यकना दाखलाओ जोया, आजे आपने बहुलक एना विषे आपने समझशुं के बहुलक शुं छे अने ए शोधवा माटे कया सूत्रनो उपयोग करवामां आवे छे, बहुलकोने कहेवामां आवे छे अने अगाउना धोरणमां आपने बहुलक विषे जे शीखी गया छीए ई आपणे थोड़ो दाजू करशुं। तो जेवी रीतना मध्यक छे आंकड़ा शास्त्रनी अंदर एवज रीतना बहुलक छे अने मध्यस्थ छे। आपणे अगाउ जोयुं के आंकड़ा शास्त्रनी अंदर आपणे टोटल त्रण वस्तु शीखवानी छे, मध्यक, मध्यस्थ अने बहुलक। तो आजनो आपणो जे टॉपिक छे ई शुं छे? बहुलक छे। बहुलक कोने कहेवामां आवे छे? ई आपणे अगाउना जे अगाउना ધોરણમાં જે આપણે શીખ્યાતા બહુલક છે ઈ આપણે જાણીએ છીએ। તો બહુલક કોને કહેવામાં આવે છે? આપણે અવર્ગીકૃત માહિતી છે, ધારો કે આવી જે માહિતી છે વર્ગમાં માહિતી નથી આપેલી, જેમ આપણે અગાઉ શીખ્યાતા કે વર્ગમાં માહિતી આપેલી હોય 10 થી 20, 20 થી 30, 30 થી 40, આવી રીતના જે વર્ગમાં વર્ગત્રણમાં જે માહિતીઓ આપેલી હોય એને માં કેવી માહિતી કહેતા? વર્ગીકૃત માહિતી કહેતા, બરોબર? વર્ગત્રણ આપેલા હોય આપણને અને ચોક્કસ વર્ગોમાં વિભાજિત હોય એવી માહિતીને કેવી માહિતી કહેતા? વર્ગીકૃત માહિતી કહેતા। આ જે માહિતી છે એમાં કોઈ ચોક્કસ વર્ગો આપણને આપેલા નથી, અવર્ગીકૃત માહિતી છે। અવર્ગીકૃત માહિતીનો બહુલક શોધવા માટે આપણે ધોરણ 9 માં એવું શીખ્યા હતા કે આપેલ અવલોકનમાંથી સૌથી વધુ વખત આવતું અવલોકન હોય એને આપણે બહુલક કહેવામાં આવતો હતો। મતલબ કે આપણને જુદા જુદા અવલોકનો આવ્યા હોય 10, 15, 20, 10, 25, 30, 10, તો આ જે આપણને અવલોકનો આપેલા છે એમાંથી સૌથી વધુ વખત આવતું અવલોકન, મતલબ કે આ 10 એકવાર છે, 2 વાર છે અને 3 વખત છે આપેલા અવલોકન છે। ધારો કે આ કોઈ માહિતીના અવલોકનો છે તો એમાંથી સૌથી વધુ વખત આવતું અવલોકન એટલે કે જે સૌથી વધુ વખત રિપીટ થતું હોય અવલોકન એને શું કહેવાય? ઈ માહિતીનો બહુલક કહેવામાં આવતો। આ માહિતીનો બહુલક કેટલો થશે? તો કે 10। શા માટે? તો કે આપણને જે અવલોકનો આપેલા છે એમાંથી સૌથી વધુ વખત રિપીટ થતો અવલોકન કયું છે? 10। તો એ એનો શું થઈ જશે? બહુલક થઈ જશે। સામાન્ય રીતના એક કરતા વધુ વખત રિપીટ થતું હોય, વારંવાર રિપીટ થતું હોય, મહત્તમ વખત અવલોકન જે રિપીટ થતું હોય એને શું કહેવાતું? બહુલક કહેવામાં આવતું। શેના માટે? તો કે આવી અવર્ગીકૃત માહિતી હોય એનો બહુલક શોધવાનો હોય ત્યારે। અથવા તો બીજું આપણે 9મા ધોરણમાં શીખી ગયા હતા કે જે અવલોકનોની આવૃત્તિ મહત્તમ હોય એને બહુલક કહેવામાં આવે છે। આવૃત્તિ એટલે કે ઈ સંખ્યા કેટલી વખત રિપીટ થાય છે। અહીંયા 10 છે, 1 2 અને 3 વખત રિપીટ થાય છે તો એની આવૃત્તિ કેટલી થશે? 3। શા માટે? તો કે આ માહિતીમાં 10 છે ઈ 3 વખત આપણને રિપીટ થાય છે તો એની આવૃત્તિ કેટલી થઈ? 3। પછી 15 છે, એની આવૃત્તિ કેટલી થઈ? આ આપણે અહીંયા કોષ્ટકથી સમજીએ, ધારો કે 10 છે એની આવૃત્તિ કેટલી છે? 3। ત્યારબાદ 10 છે એની આવૃત્તિ 3 છે, 15 છે એની આવૃત્તિ કેટલી છે? 1, કારણ કે એક જ વખત રિપીટ થાય છે। ત્યારબાદ 20, 25 અને 30, એ કેટલી વખત રિપીટ થાય છે? તો કે એક એક વખત 20, 25, 30। હજી ધારો કે અહીંયા આગળ સંખ્યાઓ આપણને અવલોકન આપેલા હોય બરોબર, આવી માહિતી આપણને આપેલી છે અહીંયા 30 કેટલી વખત થઈ ગયા? 2 વખત થઈ ગયા।
બરાબર છે 25 કેટલી વખત થઈ ગયા 2 વખત તો આ જે છે આ શું છે અવલોકન છે આ એની આવું બરાબર 10 15 20 25 અને 30 આ બધાય અવલોકન છે આ શું છે એની આવૃત્તિ મતલબ કે આ સંખ્યા કેટલી વખત રિપીટ થાય છે 10 ની આવૃત્તિ 3 10 કેટલી વખત રિપીટ થયું 3 વખત 15 ની આવૃત્તિ 1 તો 15 કેટલી વાર આવશે 1 વખત 20 ની આવૃત્તિ 1 તો 20 કેટલી વખત આવશે 1 વખત 25 અને 30 ની આવૃત્તિ 2 2 છે તો એ બંને કેટલી વખત રિપીટ થશે 2 વખત એક વખત અહીંયા ને એક વખત અહીંયા એવી જ રીતના 30 પણ 2 વખત રિપીટ થશે તો આપણને જે માહિતી આપેલી હોય જે અવલોકનો આપેલા હોય એમાંથી જેની મહત્તમ આવૃત્તિ હોય અહીંયા મહત્તમ આવૃત્તિ કેટલી થશે 3 તો આ સંખ્યા છે એનો બહુગુણક શું થશે તો કે 3 થશે આવો આપણે અવર્ગીકૃત માહિતી માટે ધોરણ 9 માં શીખી ગયા હતા હજી એક આપણે એનું આગળ ઉદાહરણ જોઈએ અવર્ગીકૃત માહિતી માટે બહુગુણક કેવી રીતના આપણે શોધવાનો હોય એ આપણે જોઈએ ઉદાહરણ નંબર 4 જે આપણે ટેક્સ્ટબુકમાં આપેલું છે એમાં એવું કીધેલું છે કે એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચમાં નીચે પ્રમાણેની વિકેટો લેવામાં આવી છે જુદા જુદા 10 ક્રિકેટ મેચ છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 વખત ક્રિકેટ મેચ રમાણી એમાં એક જ બોલર દ્વારા દર વખતે કેટલી કેટલી વિકેટ લેવામાં આવી એ આપણને કીધું છે પહેલા મેચમાં 2 વિકેટ બીજા મેચમાં 6 વિકેટ ચોથા મેચમાં 4 વિકેટ ત્રીજા મેચમાં 4 પાંચમામાં સોરી ચોથામાં 5 વિકેટ એની પછી પાંચમા મેચમાં 0 વિકેટ છઠ્ઠા મેચમાં 2 વિકેટ આવી રીતના અલગ અલગ 10 મેચમાં કેટલી વિકેટ લીધી એની અહીંયા આપણને સંખ્યા આપેલી છે તો આ શું થશે આપણા અવલોકન અથવા તો વિકેટોની સંખ્યા ટોટલ કેટલી વિકેટ લીધી છે 0 વિકેટ લીધેલી છે 1 વિકેટ લીધેલી છે 2 વિકેટ લીધેલી છે 3 વિકેટ લીધેલી છે 4 વિકેટ લીધેલી છે 5 વિકેટ લીધેલી છે અને 6 વિકેટ સુધી એને વિકેટ લીધેલી છે બરોબર તો અહીંયા આપણે લખી આપણા અવલોકન કયા કયા છે તો કે 0 થી લઈને 6 સુધી આપણા અવલોકન છે 0 1 2 3 4 5 6 કેટલા થઈ ગયા અવલોકન આપણા 0 1 2 3 4 5 અને 6 બરાબર છે આ થઈ ગયા આપણા અવલોકન અથવા તો ક્રિકેટ માં લેવાયેલ વિકેટોની સંખ્યા 10 ક્રિકેટ મેચમાં લેવાયેલ વિકેટોની અહીંયા સંખ્યા આપેલી છે તો 0 થી લઈને 6 સુધીની વિકેટ લીધી છે તો અહીંયા મેચની સંખ્યા આપણે લખીએ તો કે 0 વિકેટ લીધી હોય એવું કેટલા મેચમાં બન્યું છે તો કે 1 મેચમાં બન્યું છે તો અહીંયા મેચની સંખ્યા માં લખી નાખવાનું 1 નંબર નથી લખવાના કે પહેલી મેચ બીજી મેચ ત્રીજી મેચ એ રીતના નથી લખવાનું પણ ધારો કે અહીંયા 0 વિકેટ લીધી છે એવું કેટલી મેચમાં બન્યું તો કે આ એક જ મેચમાં બન્યું કે 0 વિકેટ લીધી પછી 1 વિકેટ લીધી હોય એવું કેટલી મેચમાં બન્યું તો કે એ પણ એક મેચમાં બન્યું 2 વિકેટ લીધી હોય એવું કેટલી મેચમાં બન્યું તો કે 1 2 અને 3 વખત 3 વખત એટલે કે 3 મેચમાં એણે 2 2 વિકેટ લીધેલી છે તો આ શું થયું એની આવૃત્તિ કહેવાય વિકેટોની સંખ્યા અને એની આવૃત્તિ મતલબ કે મેચની સંખ્યા 0 વિકેટ કેટલી વાર લીધી 1 વખત 1 વિકેટ 1 વખત 2 વિકેટ લીધી હોય કેટલી વાર બન્યું 3 વખત બન્યું પછી 3 વિકેટ લીધી હોય એવું તો કે અહીંયા 2 વખત બન્યું 4 વિકેટ લીધી હોય એવું 1 વખત 5 વિકેટ લીધી હોય એવું 1 વખત 6 વિકેટ લીધી હોય એવું 1 વખત બરોબર તો આ જે છે એ 0 થી લઈને 6 એ આપણા અવલોકનો છે કે અલગ અલગ મેચમાં 0 થી લઈને 6 સુધી એને વિકેટો લીધેલી છે અને કેટલી વિકેટો કેટલી વખત લીધેલી છે મતલબ કે 2 વિકેટ લીધેલી એવું કેટલી વાર થયું 1 2 ને 3 વખત બરોબર તો અહીંયાની શું કહેવાય આવૃત્તિ 0 વિકેટ લીધી એની આવૃત્તિ 1 1 ની 1 2 ની 3 3 ની 2
છલી તો આનો મતલબ શું થશે કે 3 વિકેટ લીધી હોય 2 વાર 4 વિકેટ લીધી હોય 1 વાર 1 વિકેટ લીધી હોય 1 વાર 0 વિકેટ લીધી હોય 1 વાર મતલબ કે એની આવૃત્તિ છે હવે આપણે અહીંયા શું કીધું હતું તો કે જે અવલોકનોની આવૃત્તિ મહત્તમ હોય એ શું કહેવામાં આવે તો કે બહુલક કહેવામાં આવે અહીંયા તમે જોવો કે કયા અવલોકનની આવૃત્તિ છે એ મહત્તમ છે તો આ જે સંખ્યા છે એની આવૃત્તિ કેવી છે મહત્તમ છે શા માટે તો કે આ 3 છે એ મહત્તમ આવૃત્તિ છે અને એનું અવલોકન કેટલું છે તો કે 2 વિકેટ બરોબર તો આ માહિતીનો બહુલક કેટલો થશે શા માટે તો કે જે અવલોકનની આવૃત્તિ મહત્તમ હોય એ માહિતીનો બહુલક કહેવામાં આવે છે અહીંયા 3 છે એ આ તમામ અવલોકનો છે આ બધાય શું છે આપણા અવલોકન કે 10 મેચમાં કે કેટલી એટલી વિકેટો લીધી છે પરંતુ કેટલી વાર તો કે આટલી વખત એની વિકેટો લીધેલી છે તો એને શું કહેવાય આવૃત્તિ આ જે બધાય છે 0 થી લઈને 6 સુધી 0 થી લઈને 6 સુધી આ બધાય શું છે આપણા અવલોકન કહેવામાં આવે અને આ જે છે 1 1 3 2 1 1 તો કે એક વખત 0 વિકેટ એક વખત 1 વિકેટ 3 વખત 2 વિકેટ એવી રીતના ઈ જે છે આ નીચેની સંખ્યા એને શું કહેવામાં આવે આવૃત્તિ કહેવામાં આવે તો આપણને જે આપેલા અવલોકન હોય એની મહત્તમ આવૃત્તિ એટલે કે વધુમાં વધુ અથવા મોટામાં મોટી જે આવૃત્તિ છે એને શું કહેવામાં આવે છે બહુલક કહેવામાં આવે છે તો આ થઈ ગયા આપણા અવલોકનો આ થઈ ગઈ આપણી આવૃત્તિ અને આ જે છે 3 એ આપણી મહત્તમ આવૃત્તિ અને એનું અવલોકન કેટલું છે 2 તો 2 છે શું થયો એનો બહુલક કહેવામાં આવે આ મિત્રો થઈ ગયું અવર્ગીકૃત માહિતી માટે બહુલક શોધવાની રીત હવે આપણને વર્ગીકૃત માહિતી લીધી હોય 2 થી 5 5 થી 8 8 થી 11 આવી રીતના વર્ગો પાડીને જે વર્ગીકૃત માહિતી લીધી હોય એમાં આપણે કોઈ સંખ્યા એટલે કે એને આવૃત્તિ આપેલી હોય આ આપણા શું થઈ ગયા વર્ગ અથવા તો અવલોકન અને આ થઈ ગઈ આપણી આવૃત્તિ તો કે આ દરેકની આવૃત્તિ અલગ અલગ આપેલી હોય 2 7 5 તો આમાં આપણને જોઈએ આ આપણો અવલોકન તો વર્ગ છે અને આ શું છે આપણી આવૃત્તિ તો આમાં આપણે એવી રીતના જોઈએ કે મહત્તમ આવૃત્તિ 7 છે અને એનું અવલોકન કેટલું થાય 5 થી 8 તો વર્ગીકૃત માહિતી છે વર્ગીકૃત માહિતી જે હોય એમાં આપણને મહત્તમ આવૃત્તિનો વર્ગ મળશે મહત્તમ આવૃત્તિ હોય એનો શું મળશે બહુલક વર્ગ શા માટે તો કે અહીંયા આપણને આવૃત્તિમાં કોઈ એક અવલોકન મળતો એવી રીતના અહીંયા મહત્તમ આવૃત્તિમાં આખો વર્ગ મળશે તો એને શું કહેવામાં આવશે બહુલક વર્ગ કહેવામાં આવશે તો આપણને ખાલી બહુલક વર્ગ ઉપરથી આપણો બહુલક શું છે એ ખબર પડશે નહીં આપણે વર્ગીકૃત માહિતીમાં જે મહત્તમ આવૃત્તિ છે એની સાથે આપણને માત્ર બહુલક વર્ગ જ મળશે આપણે શું જોઈએ છે એ મેઇન બહુલક આપણે એનો શોધવાનો છે તો વર્ગીકૃત માહિતી માટે બહુલક કેવી રીતે શોધવું એ આપણે જોઈએ હવે અત્યાર સુધી આપણે અવર્ગીકૃત માહિતીનો બહુલક શોધતા આપણને આવડતો પરંતુ વર્ગીકૃત માહિતીનો બહુલક આપણે શોધવું હોય તો કઈ રીતે શોધી શકીએ ધારો કે આ ઉદાહરણ આપણને અહીંયા આપેલું છે ઉદાહરણ નંબર 5 આપણે અવર્ગીકૃત માહિતીમાં શું કરતા હતા કે અવલોકનની જે મહત્તમ આવૃત્તિ હોય એ આવૃત્તિવાળો અવલોકન બહુલક કહેવાતો તો અહીંયા મહત્તમ આવૃત્તિ વાળો જે વર્ગ મળે છે મહત્તમ આવૃત્તિ કોની છે
કે આ વર્ગ ની 8 છે તો મહત્તમ આવૃત્તિ વાળો જે વર્ગ મળે એને શું કહેવાય બહુલક વર્ગ કહેવામાં આવે જે રીતના ભૌતિક માહિતીમાં મહત્તમ આવૃત્તિ વાળો જે અવલોકન હોય બહુલક મળતું હતું એવી રીતે અહીંયા મહત્તમ આવૃત્તિમાં આપણને કોઈ વર્ગ મળશે તો એને શું કહેવાય બહુલક વર્ગ કહેવામાં આવે છે બહુલક છે બહુલક વર્ગ ની અંદર આવેલું એક મૂલ્ય છે અને બહુલક શોધવા માટેનું સૂત્ર છે l + f1 - f0 છેદમાં 2f1 - f0 - f2 એને ગુણ્યા h હવે આ f1 f0 f2 l અને h એનો મતલબ શું થાય છે આપણે અહીંયા જોઈએ કે જ્યાં l બરાબર બહુલક વર્ગ ની અધર સીમા મતલબ કે આ જે બહુલક વર્ગ છે એમાં આ 3 અને 5 એનો બહુલક વર્ગ ગણ્યો તો 3 છે એ શું છે એની અધર સીમા અને આ 5 શું છે એની ઉર્ધ્વ સીમા બહુલક વર્ગની અધર સીમા આ બહુલક વર્ગ 3 અને 3 થી 5 શા માટે તો કે ઈ વર્ગની આવૃત્તિ અહીંયા આપણે મહત્તમ મળે છે એ વર્ગને શું કહેવાય બહુલક હવે બહુલક વર્ગની અધર સીમા તો બહુલક વર્ગ કેટલો મળ્યો 3 થી 5 એની અધર સીમા કમ કહેવાય તો કે 3 પછી h એટલે વર્ગ અંતરાલની લંબાઈ અથવા તો વર્ગ લંબાઈ ઈ આપણે જોતા હતા ઉર્ધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરીને અહીંયા કેટલી છે 2 5 માંથી 3 જાય તો 2 7 માંથી 5 જાય તો 2 તો આ આપણી શું હતી વર્ગ લંબાઈ અથવા તો વર્ગ અંતરાલની લંબાઈ બંને એક જ કહેવાય અહીંયા આપણે એવું માની લઈએ છીએ h બરાબર વર્ગ અંતરાલની લંબાઈ બરાબર h લખીએ ત્યારે એવું માની લઈએ છીએ કે દરેક વર્ગ અંતરાલની લંબાઈ એક સમાન છે એવું આપણે માની લઈએ છીએ આ સૂત્ર માટે ત્યારબાદ f1 છે f1 હવે f એટલે આપણે જોતા હતા અત્યાર સુધી f1 એટલે દાદા fi લખતા હતા એ શું હતું આપણી આવૃત્તિ હતી fi લખતા હતા ને આપણે અહીં આવૃત્તિમાં ધારો કે અહીંયા આવૃત્તિ હોય તો એને શું લખતા હતા fi આવૃત્તિને શું કહેવાય fi હવે f1 એટલે શું તો કે બહુલક વર્ગની આવૃત્તિ આપણો અહીંયા બહુલક વર્ગ આપણને જે મળ્યો એની આવૃત્તિ કેટલી છે તો કે 8 આ શું થયું બહુલક વર્ગની આવૃત્તિ ત્યારબાદ બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ હવે ધારો કે f0 લખવું છે તો આ શું છે બહુલક વર્ગ એની આગળનો વર્ગ અને એની આવૃત્તિ એટલે 7 પછી f2 તો બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ આ બહુલક વર્ગ એની પછીના વર્ગની આવૃત્તિ તો આપણે આ જે લાઈનમાં લખવું હોય f0 f1 અને f2 તો કેવી રીતે લખી શકાય આ લખીને જો અને બહુ જેની જે વર્ગની આવૃત્તિ મહત્તમ હોય ઈ વર્ગને બહુલક વર્ગ કહેવાય અને બહુલક વર્ગની અધર સીમા 3 અને ઉર્ધ્વ સીમા 5 ખાસ યાદ રાખવાની વસ્તુ છે ત્યારબાદ f1 f0 અને f2 ઈ આપણે કોને કહીશું તો અહીંયા આપણે જોઈએ કહેવામાં આવે છે
બહુલક વર્ગ એટલે શું તો કે જે વર્ગ આપણને આપેલા છે એની આવૃત્તિ મહત્તમ એટલે કે મોટામાં મોટી છે આ બધી શું છે આપણી આવૃત્તિ એટલે કે fi તો આમાં જે મહત્તમ આવૃત્તિ છે ઈ જે વર્ગ થાય એને શું કહેવાય બહુલક વર્ગ થાય આ દાખલામાં બહુલક વર્ગ કેટલો થશે 3 થી 5 તો હવે f0 જે છે f1 જે છે એ શું છે બહુલક વર્ગની આવૃત્તિ તો આ થઈ ગયું f1 સ્મોલ f છે આપણે સ્મોલ f લખશું સ્મોલ f1 એ શું થયું બહુલક વર્ગની આવૃત્તિ f1 f0 એટલે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ આ શું થયું f0 f2 બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ બહુલક વર્ગ એના પાછળના વર્ગની આવૃત્તિ આ શું થયું f2 તો થઈ ગયું લાઈનમાં f0 f1 f2 આને શું કહેવાય f3 અને f4 પરંતુ બહુલક શોધવા માટે આપણે f0 f1 અને f2 આ ત્રણ વસ્તુની જરૂર પડે છે તો ફરીવાર સૂત્ર સમજી લઈએ બહુલક બરાબર l વત્તા અંશમાં f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 અને એને ગુણ્યા h જ્યાં l બરાબર શું છે બહુલક વર્ગની અધસીમા બહુલક વર્ગ એટલે 3 થી 5 એની અધસીમા એટલે 3 પછી શું છે તો કે h એટલે કે વર્ગ અંતરાલની લંબાઈ અથવા તો વર્ગ લંબાઈ અહીંયા વર્ગ લંબાઈ કેટલી મળે છે વર્ગ અંતરાલની લંબાઈ તો કે 3 માંથી 1 બાદ કરો તો 2 5 માંથી 3 બાદ કરો તો 2 7 માંથી 5 બાદ કરો તો 2 9 માંથી 7 બાદ કરો તો 2 તો આ તમામ વર્ગની વર્ગ અંતરાલની લંબાઈ કેટલી છે એક સમાન એટલે h બરાબર કેટલા થાય છે અહીંયા 2 ત્યારબાદ f1 તો કે જે બહુલક વર્ગ છે એની આવૃત્તિ એટલે શું કહેવાય f1 f0 એટલે બહુલકનો જે વર્ગ મળે એની આગળનો વર્ગ એની પહેલાનો વર્ગ એની આવૃત્તિ એટલે f0 પછી છે f2 તો કે જે બહુલક વર્ગ છે એની પાછળના વર્ગની આવૃત્તિ ઈ f2 f0 f1 અને f2 ત્રણેય હોય તો લાઈનમાં છે પરંતુ આપણે પહેલા સમજવાનું f1 કોને કહેવાય તો કે જે બહુલક વર્ગ છે એની આવૃત્તિ f0 બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ અને f2 બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ એટલે f2 તો આ કેવી વસ્તુ આપણે સમજાઈ ગઈ l h f1 f0 અને f2 બરોબર હવે બહુલક વર્ગની આપણે વ્યાખ્યા સમજી લીધી કે જે વર્ગની આવૃત્તિ મહત્તમ હોય તેને બહુલક વર્ગ કહે છે અહીંયા આ વર્ગની આવૃત્તિ મહત્તમ છે તો એને શું કહેવાય બહુલક વર્ગ કહેવામાં આવે છે હવે આપણે સૂત્ર તો સમજી લીધું આ સૂત્ર ખાસ તમારે લખીને રાખવું હોય વાંચીને રાખવું હોય ખાસ યાદ રાખવાનું છે અગત્યનું સૂત્ર છે આ ઉપરથી આપણે ઘણા બધા દાખલા ગણવાના થશે તો આ સૂત્ર તમારે લખી નાખવાનું છે તમારી નોટબુકમાં અને પાકું પણ કરવાનું છે આ સૂત્ર ઉપરથી આપણે ઉદાહરણ નંબર 5 જોઈએ તો વિદ્યાર્થીઓના એક સમૂહે એક વસ્તીમાં 20 પરિવારની સભ્ય સંખ્યા ઉપર સર્વે હાથ ધર્યો તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટે નીચેનું અવલોકન બન્યું શું કીધું છે તો કે 20 પરિવાર છે એના પરિવારના સભ્યોની સંખ્યા અહીંયા આપણને આપેલી છે બરોબર છે તો પરિવારની સભ્ય સંખ્યા 1 થી 3 ની અંદર હોય એવા 7 પરિવાર છે 3 થી 5 ની અંદર હોય એવા 8 પરિવાર છે 5 થી 7 ની અંદર હોય એવા 2 પરિવાર છે પરિવારની સભ્ય સંખ્યા 7 થી 9 હોય એવા 2 પરિવાર છે અને 9 થી 11 પરિવારના સભ્યોની સંખ્યા હોય એવો 1 પરિવાર છે આ બધા ટોટલ કેટલા 20 પરિવારનો ઉપરનું સર્વે કરેલો છે તો આપણે આ માહિતીનો બહુલક શોધવાનો છે તો અહીંયા આપણે સૂત્ર ઉપરથી એક સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ અહીંયા લખીએ હવે આ માહિતી માટે આપણે જોયું હમણાં કે બહુલક વર્ગ પહેલા તો આપણે શોધવો પડશે તો આ માહિતીનો બહુલક વર્ગ કેટલો થશે તો
કે જે વર્ગની આવૃત્તિ આમાંથી જે વર્ગની આવૃત્તિ મહત્તમ હશે એ આપણો બહુલક વર્ગ. તો અહીંયા આપણે ખબર છે કે 8 છે એ મહત્તમ આવૃત્તિ છે એટલે આપણો બહુલક વર્ગ કેટલો થશે 3 થી 5. તો આપણે શું જોઈએ છે બહુલક વર્ગની અધરસીમા બહુલક વર્ગ 3 થી 5 તો એની અધરસીમા કેટલી થશે 3. તો બહુલક વર્ગની અધરસીમા એના બરાબર 3. પછી વર્ગ અંતરાલની લંબાઈ અથવા તો વર્ગ લંબાઈ વર્ગ અંતરાલની લંબાઈ આપણે શોધવી હોય તો ઉર્ધ્વ સીમામાંથી અધરસીમા બાદ કરો 3 માંથી 1 કેટલા થાય 2 5 માંથી 3 કેટલા થાય 2 આ દરેકની વર્ગ અંતરાલની લંબાઈ કેટલી છે 2 તો h બરાબર કેટલા આવશે 2 ત્યારબાદ f1 એટલે કે બહુલક વર્ગની આવૃત્તિ બહુલક વર્ગ આપણો 3 થી 5 એની આવૃત્તિ એટલે કેટલી થશે 8. પછી છે f0 બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ એટલે 7. પછી f2 બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ કેટલી છે 2. તો આપણને દરેક વસ્તુ મળી ગઈ માહિતી ઉપરથી સૌપ્રથમ આપણે શું જોયું આપણો બહુલક વર્ગ શું કામ કેવી રીતે બને બહુલક વર્ગ તો કે જે વર્ગની વર્ગની આવૃત્તિ શું છે મહત્તમ છે એટલે એ આપણો બહુલક વર્ગ બહુલક વર્ગ મળે એની ઉપરથી એની અધરસીમા મળી જાય બરોબર અધરસીમા મળે પછી બહુલક વર્ગની આવૃત્તિ 8 છે એ ખબર પડે પછી f0 એની આગળના વર્ગની આવૃત્તિ 7 મળે એની પછીના વર્ગની આવૃત્તિ f2 બરાબર 2 મળે અને આપણને વર્ગ અંતરાલ કેટલો મળે છે 2. તો હવે આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો આપણને આ સંખ્યાનો બહુલક મળી જશે તેથી અહીંયા આપણે આ સૂત્રની અંદર આ બધી કિંમતો મૂકવાની છે તો બહુલક બરાબર L કેટલો છે 3 3 વત્તા F1 F0 8 માંથી 7 બાદ કરવાનું છે 8 માઇનસ 7 છેદમાં 2F1 તો 2F1 એટલે 2 ગુણ્યા 8 માઇનસ F0 એટલે 7 માઇનસ 7 માઇનસ F2 એટલે માઇનસ 2 એને ગુણ્યા H એટલે કેટલા છે 2 એને ગુણ્યા 2 આ કેટલું આપણે સૂત્રમાં દરેક કિંમત હવે આનું સાદરૂપ આપીએ તો 3 વત્તા કાઉન્સની અંદર સાદરૂપ આપીએ 8 માંથી 7 બાદ થાય તો કેટલા વધે 1 છેદમાં પેલા અહીંયા આપણે ગુણાકાર કરવાનો રહેશે ભાગોસભા નિયમ પ્રમાણે તો 8 નું કેટલા થશે 16 એમાંથી માઇનસ 7 માઇનસ 2 એટલે ઓછે ઓછે વત્તા એટલે આ બે સંખ્યાનો શું થશે સરવાળો નિશાની કેવી સંખ્યાની મોટી સંખ્યાની આવશે તો 7 ને 2 કેટલા થશે 9 ત્યારબાદ એને ગુણ્યા 2 હવે આ જે 2 છે એ અંદર ગુણાઈ જશે તેથી 3 વત્તા 2 એના 2 છેદમાં 16 માંથી 9 જાય તો કેટલા થશે 7 હવે 2 ભાગ્યા 7 કરવાના છે હવે અહીંયા ભાગ નહીં આવે એટલે પેલા પોઈન્ટ મૂકી દેવાનો અહીંયા 0 આવશે પછી કેટલાથી ભાગ આવશે 7 ગુણે 14 કેટલા આવશે 6 ફરી વખત 0 ઉતારવાનો તો કેટલાથી ભાગ આવશે 57 49 7 18 56 કેટલા આવશે પાછા 4 ફરી વખત 0 ઉતારો તો કેટલા થશે 7 3 20 7 4 28 7 50 35 ફરી પાછા 5 વધશે પરંતુ આપણને અહીંયા પોઈન્ટ પછી 3 આપણા મળી જાય પછી આપણને આંકડાની જરૂર નથી આ કેટલા થઈ ગયા 0.285 તો 3 વત્તા 0.285 એના બરાબર કેટલા થશે 3.285 આ શું થઈ ગયું આપણી જે માહિતી હતી એનો બહુલક આપણને મળી ગયો
સૌ પ્રથમ બહુલક વર્ગ શોધવાનું મહત્તમ આવૃત્તિ ઉપર એની ઉપરથી અધરસીમા મળશે બહુલક વર્ગની આવૃત્તિ મળશે એની પહેલા નંબરની આવૃત્તિ મળશે એના પછીના વર્ગની આવૃત્તિ મળશે આપણે વર્ગ લંબાઈ આપણને મળશે તો આ બધી વસ્તુ આપણને મળી જાય એના ઉપરથી સૂત્રમાં કિંમત મૂકીને બહુલક શોધવાનો રહેશે તો આ તમારું ઉદાહરણ નંબર 5 બહુલક સૂત્ર ખાસ તમે યાદ રાખજો લખીને પાછો કરવો હોય તો લખીને વાંચીને પાછો કરવો હોય તો વાંચીને l plus f1 minus f0 છેદ માં 2f1 minus f0 minus f2 એને ગુણ્યા h તો આજે આપણે અહીંયા સુધીનું રાખીએ જે ઉદાહરણ કરાય છે તમારે નોટબુકમાં તમારા લખવાના છે અને જે થિયરી લખાય છે સૂત્ર લખાય છે એ પણ તમારે તમારી નોટબુકમાં બે બે વખત લખવાનું છે